हेलो स्टूडेंट, आज आप बात करशु धोरण 12 चेप्टर नंबर 4 गतिमान विद्युतभारो अने चुंबकत्व नी अंदर अपना जीनिट नी जे प्रेक्टिस चाले छे बराबर एना एमसीक्यूस माटे ना भाग नंबर 3 नी तमने याद होय तो लास्ट भाग नंबर 2 नी अंदर आपणे लोकोए स्पेशियली परिमित लंबाईना तार अने परिमित लंबाईना सोलेनोइड ना टोटली किस्साओनी वात कही हती बराबर छे કે ઈ પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તાર અથવા તો પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ વડે બિંદુ પી ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગોતી શકાય બરાબર એના માટેના ટોટલી કિસ્સાઓ આપણે ચર્ચા હતા બરાબર હવે આપણે એના જે એમસીક્યુઝ છે ભાઈ એને સોલ્વ કરવાના છે લાસ્ટ વિડીયોમાં પણ આપણે એના એમસીક્યુઝ જોયા હતા બરાબર છે અને જેટલા કિસ્સાઓ મેં તમને કરાવ્યા હતા એમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે તો સૌથી પહેલા પાછું આપણે શું કરીશું એનું રિવિઝન કરી લેશું એટલે કોઈને કઈ ડાઉટ હોય અથવા તો કોઈ વિડીયો નથી જોયો તો આની અંદર તમારું કામ છે અટકે નહીં બરાબર તો ચલો આપણે સ્ટાર્ટ કરી ભાગ નંબર 3 તમને યાદ હોય તો આપણે વાત થઈ હતી કે ભાઈ પરિમિત લંબાઈનો તાર હોય અને કેવો તાર તો કે વિદ્યુત પ્રવાહ ધારિત બરાબર છે તો બિંદુ પી છે બરાબર ઈ તારની રેન્જમાં પણ હોઈ શકે એ જેટલા સમજાય આ તારના એરિયામાં હોઈ શકે અથવા તો આ તારથી જોવો જોઈએ અહીંયા ક્યાંક બારે હોય તો મેં તમને બધા કિસ્સાની ચર્ચા કરી હતી આ બધી વસ્તુ એક સાથે ક્યાંય પણ આપેલી નહીં હોય એ પણ મેં તમને કીધું હતું બરાબર તો ચલો પહેલા આપણે વાત કરી કે ભાઈ આની અંદર જ હોય તો એના માટે તમારે કેવા પગલા ભરવાના હવે જો તમને યાદ જ હશે બરાબર કે સૌથી પહેલા તમારે શું કરવાનું ભાઈ જે બિંદુમાંથી તમારે જે બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે એ બિંદુમાંથી તમારે તાર ઉપર એક લંબ દોરી નાખવાનો કીધું દુઃખ નહીં પછી તમારે શું કરવાનું ભાઈ એ તારના જે બે છેડા હોય બરાબર એને જે બિંદુ ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે એના ઉપર તમારે અડાડી દેવાના અને પછી ન્યા તમારે ખૂણાના નામ આપી દેવાના થીટા 1 અને થીટા 2 બરાબર છે કે નહીં અને મેં તમને કીધું હતું કે જો તમે અહીંયા ખૂણાના નામ આપો એ ખૂણા ફરજિયાત કોની સાથે હોવા જોઈએ લંબ સાથે હોવા જોઈએ જોઈ લેજો બરાબર છે તો ન્યા આપણે સાઈન વિધેય વાપરશું અને તમે જો તાર પાસે ખૂણા બતાવો તો ત્યાં તમારે કોસ વિધેય વાપરવો પડે આપણે લોકોએ વાત કરી હતી કે આપણે દર વખતે સાઈન વિધેય એટલે કે બિંદુ પાસે ખૂણા બતાવશું કયો બિંદુ જ્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે ચલો એનું આપણે સૂત્ર લખી નાખીએ ફટાફટ કે ભાઈ શું થતું હતું બી ઓફ ટી બરાબર યાદ છે ન્યુ ઝીરો આઈ અપોન 4πr જ્યાં આર શું કહેવાય તમે તમને હમણાં જ કીધું કે લંબ અંતર કહેવાય લંબ અંતર દોરવું ફરજિયાત છે તો શું આવશે ભાઈ સાઈન થીટા 1 વત્તા સાઈન થીટા 2 બરાબર છે પછી આમાં મેં તમને અલગ અલગ કિસ્સા કીધા હતા હવે આપણે એની વાત કરી સાંભળજો કે ભાઈ આ બિંદુ જે ધારો કે એક્ઝેક્ટ આ પરિમિત લંબાઈનો તાર જે એની વચ્ચો વચ્ચે જ હોય તો એને શું કહેવાય લંબ દ્વિભાજક ઉપર કહેવાય કે એ તારના બે એ શું કરે છે દ્વિભાજક સરખા ભાગ કરે છે તો તમારે લોકોએ અહીંયા થીટા 1 બરાબર શું લેવાનું થીટા 2 રેડી છે કેસ નંબર 1 પછી એવું પણ બને ભાઈ કે આ તાર જે ભાઈ સાંભળજો એક બાજુ યાદ છે અનંત લંબાઈ નો હોય એક બાજુ અનંત લંબાઈ નો હોય મતલબ એને આપણે શું કહેતા હતા અર્ધ અનંત લંબાઈ નો તાર યાદ છે અર્ધ અનંત લંબાઈ નો તાર તો એ તમારે નિયમનું તો એ જ પાલન કરવાનું કે જે બિંદુ ઉપર તમારે ક્ષેત્ર વધતું હોય એ બિંદુને એના બે છેડા સાથે અડાડવાના સાંભળજો હવે આ બિંદુને તમે જે છેડો કેવો છે ભાઈ પરિમિત છે એની સાથે અડાડો બરાબર તો ત્યાં તો થીટા 1 જ રહેશે સાંભળજો અને જે છેડો અનંત અંતર ઉપર છે ત્યાં તમે અડાડવાની ટ્રાય કરો તો આ એંગલ શું થતો થાય જોવો જોઈએ વધતો જાય હજી પણ તમે દૂર જાઓ હજી પણ એંગલ વધતો જાય એટલે અનંત અંતર ઉપર તમે એ એંગલ લેશો એટલે આદર્શ રીતે કેટલો મળે 90 ડિગ્રી મેં તમે કીધું તું આખું સમજાવીને છેલ્લે એવું લાગે કે ભાઈ નથી ખ્યાલ આવતો ભૂલાઈ જાય છે તો આપણે યાર ડાયરેક્ટ ગોખી નાખવાનું કે ભાઈ 90 ડિગ્રી થાય ક્યાં કે જે છેડો અનંત અંતર ઉપર હોય ત્યાં એંગલ કેટલો થાય 90 ડિગ્રી શું કામ થાય મેં તમે લાઈવ બતાવ્યું છે જોવો કે આ બિંદુ પાસે એંગલ વધતો જાય બરાબર હજી પણ તમે આમ જાવ જોઈએ હજી પણ તમે આમ જાવ જોઈએ અનંત અંતર બાજુ એંગલ હજી વધતો જાય મેક્સિમમ કેટલો થાય 90 સમજાય તો બીજો એંગલ તમારે કેટલો લેવાનો 90 પછી મેં તમને કીધું હતું ભાઈ કે ધારો કે આ પી બિંદુ છે સાંભળજો ઈ આ તાર છે એના પરિમિત છેડાની એક્ઝેક્ટ સામે બતાવે તો સમજાય છે તો આ તમારો લંબ થઈ ગયો મેં શું કીધું હતું લંબ દોરવાનો
એક્ઝેક્ટ આ પરિમિત છડાની, કારણ કે અનંતંતર નો છેડો તો કઈ આપણા હાથમાં છે નહીં, તો અનંતંતર એ હોય જે છેડો પરિમિત છે એની સામે એક્ઝેક્ટ બિંદુ હોય, તો આ લંબની સાથે આ જે લાઈન દોરી છે એનો ખૂણો કેટલો થાય? ઝીરો થાય. મેં તમને કીધું હતું ભાઈ કે જો તમે બિંદુની અથવા તો છેડાની એક્ઝેક્ટ સામે બિંદુ આપે તો ત્યાં ખૂણો કેટલો લેવાનો? ઝીરો. ના સમજાતું હોય તો છેડે તમારે યાદ કે ગોખી લેવાનું, એટલે તમને સમજાય એવું જ છે બરાબર, અહીંયા શું આવે? ઝીરો. અને બીજો છેડો અનંત હોય, બીજો છેડો અનંત હોય, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ત્યાંથી તમે અનંત છેડા ઉપર ડાળશો, લાખોનો લગભગ કેટલો થશે? 90. તો તમારે બીજો ખૂણો કેટલો લઈ લેવાનો? 90. સાંભળજો. અને આ છેડો જો અનંત અંતર ઉપર ન હોય તો તમારે શું કરવાનું ભાઈ? ધારો કે અનંત અંતર ઉપર નથી, બે છેડા પરિમિત જ છે, અને ગમે એક ખૂણા ઉપર તમને એની સામે બિંદુ આવી પહોંચે તો એક ખૂણો ઝીરો થાય, અને બીજો કેટલો થાય? જેટલો તમને આવે એટલો તમારે અહીંયા લઈ લેવાનો, બરાબર છે? અને છેલ્લી વાત કે ભાઈ બે છેડા અનંત અંતર ઉપર હોય તો બરાબર, તમે શું કીધું ભાઈ? બે ને તમે બિંદુ પી પાસે ડાળો બરાબર, તો અનંત અંતર હોય તેનો લંબ સાથે ખૂણો કેટલો થાય? 90 થાય. બે છેડા અનંત અંતર ઉપર હોય તો બે જગ્યાએ શું મૂકી દેવાનું? 90 બરાબર. હવે ફાઇનલી આને આપણે સમરાઇઝ કરી અને આપણે શોર્ટમાં વાત કરી તો તમે શું કહી શકો ભાઈ? કે સિમ્પલ વાત છે, કોઈ છેડો અનંત અંતર ઉપર હોય તો ત્યાં શું લેવાનું તમારે? 90 બરાબર. બે છેડા અનંત અંતર ઉપર હોય તો બે જગ્યાએ 90 લેવાનું, એક છેડો અનંત અંતર ઉપર હોય તો ત્યાં 90 લેવાનું, અને બીજા છેડા ઉપર થીટા લેવાનું. અને જો તમને એમ કહે કે ભાઈ એ બિંદુ છે એ છેડાની એક્ઝેક્ટ સામે છે, તો એવા કિસ્સામાં તમારે એ જગ્યાએ ખૂણો કેટલો લેવાનો? 0. એક ખૂણો 0 લેવાનો, અને બીજો ખૂણો 100% તમને આવી હોય છે, અથવા તો અહીંયા તમારે ત્રિકોણમિતિ વાપરવાનું. રેડી છે? આવું જ તમે લોકો કરી શકો છો સોલિનોઇડ માટે આપણે વાત થઈ હતી બરાબર. ચલો એને આપણે ફટાફટ જોઈ લઈ. જો તમને આમાં પણ એમ જ હોય, અક્ષ ઉપર તમને બિંદુ આપે ગમે ત્યાં, તો તમારે મેં શીખવાયું એ જ પ્રમાણે એ સોલિનોઇડના બે છેડા છે ભાઈ એના રીતે અડાડવાના, અને એક જે શું કરવાનું તમારે સામે લંબ દોરવાનો, એને શું કહી દેવાનો? આર. અને બિંદુ પાસે જ ખૂણા બતાવવાના. હવે તમને આમાં જે વસ્તુ શીખવાઈ એ બધી આમાં બેઠે બેઠી એપ્લાય થાય. અને આ શું થાય એનો લંબ અંતર, જો આ શું થાય એનું લંબ અંતર, એ લંબ અંતર કયો અથવા તો સોલિનોઇડની ત્રિજ્યા કયો, બધું શું થાય એક જ થાય. એનું સૂત્ર આપણે ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈ, કારણ કે આજે આપણે બધા દાખલા અથવા તો મોટાભાગના દાખલા આના જ ભણવાના છે. સો છે મુની બાય ટુ, વિરુદ્ધ ઉપમેય. મુની, મુની મતલબ ન્યુ 0 એન આઈ બાય ટુ, કૌંસમાં શું આવશે? સાઈન થીટા 1 વત્તા સાઈન થીટા 2. યાદ છે ભાઈ? બસ આમાં એ જ કિસ્સા લાગુ પડે કે આ સોલેનોઇડ અર્ધ અનંત હોય, એક બાજુથી અનંત હોય બરાબર છે, તો એક બાજુ ખૂણો 90 લેવાનો અને બીજો કેવો લેવાનો? થીટા. પછી આ જ બિંદુ તમને વચ્ચે નહીં પણ એના છેડા ઉપર આપે અહીંયા, સમજાય? તો મેં હમણાં શું શીખવ્યું હતું, આ જગ્યાએ એ જ વસ્તુ અહીંયા લાગવું પડે કે એક ખૂણો સુધી 0 અને બીજો તમારે લેવાનો થીટા બરાબર. અને જો આ જમણી બાજુથી અર્ધ અનંત હોય, અનંત હોય, તો એક ખૂણો 0 થાય જો આ બિંદુ ઉપર વાત કરી તો, બીજો ખૂણો કેટલો થાય? 90 નો. તો અહીંયા તમારે 0 મૂકવાના, અહીંયા 90 મૂકવાના. અને બે બાજુ અનંત હોય સમજાય, અને વચ્ચેના બિંદુ ઉપર કહીએ તો પછી ખૂણા ઉપર આવે ને ભાઈ, વચ્ચેના બિંદુ ઉપર કહીએ બે બાજુ અનંત હોય તો તમે ખૂણો લંબાવતા જાઓ તો કેટલો થાય? બે જગ્યાએ 90, અહીંયા પર શું થાય? 90 થાય. રેડી છે? અને છેલ્લી વાત આ ખાસ કામની છે, મેં તમને કીધું ને કે આ બિંદુ છે એ તારની જે રેન્જ છે એની બહાર હોય, તો આજે હું તમને એના બે ત્રણ એમસીક્યુ કરાવીશ બરાબર, જે લગભગ કોઈ સ્ટુડન્ટને આવડતું નથી હોતું. ચલો આ કોઈ બિંદુ છે, જો અહીંયા ક્યાંક હોય તો શું કરશો બરાબર? આ રેન્જની બહારે કહેવાય ને, મેં તમને શીખડાવ્યું હતું ભાઈ કે નિયમી નિયમ, પહેલાં તો આ જે તાર છે એના બે છેડા શું કરી નાખવાના? એ અડાડ દેવાના, ચેક કરી લો જોઈ બરાબર છે. પછી મેં તમને શું કીધું હતું ભાઈ કે લંબ હોવો જોઈએ. હવે આમાં લંબ કેમ દોરવો? એક જ રસ્તો છે કે આ તારને શું કરવાનું? મનમાં આ રીતે લંબાવી દેવાનું. ક્યાં લગી લંબાવવાનું? આ બિંદુમાંથી તમે સામે લંબ દોરી શકો ત્યાં લગી, હો ભાઈ બરાબર. અનંત અંતર નથી કહેતો, અનંત અંતર સુધી નથી, ખાલી આ લંબ દોરાય એટલું લંબાવવાનું, અહીંયા શું કહી દેવાનું આર. અને મેં શું કીધું હતું? બધા ખૂણા લંબ સાથે હોવા જોઈએ. આજે આનો બે ત્રણ મોસ્ટ ટાઈમ એમસીક્યુ કરાવીશ, એટલે રિવિઝન કરાવું છું. હવે એક છેડો છે એની લાઈન આના સાથે ખૂણો બનાવશે, એને શું કહેશો ભાઈ? છીટા 1. પછી બીજો છેડો છે એની જે લાઈન છે એ લંબ સાથે ખૂણો બનાવશે. આ લંબ અહીંયા છે, જોવો ભાઈ કે ભાઈ એની સાથે ખૂણો બનાવશે, એને શું કહેશો તમે? છીટા 2. પછી ધ્યાન રાખજો, આ તારની વાત છે એટલે આ સૂત્ર એપ્લાય થાય, પણ એમાં શું ફરક આવશે જોજો ભાઈ. ન્યુ 0 આઈ અપોન 4πr બ્રેકેટમાં, હા ધ્યાન આપજો ભાઈ, સાઈનની દયા જ આવશે. પણ પહેલાં તમારે મોટો ખૂણો લેવાનો, હું તમને ઓલરાઉન્ડર વસ્તુ શીખવાડું છું. પહેલાં શું લેવાનો? મોટો ખૂણો માઇનસ, પછી શું લેવાનો? નાનો ખૂણો.
तो बे वस्तु आमां नवी शीखवा मळी, एक तो वच्चे माइनस आवशे, बीजू के पहेला मोटो खूणो लेवानो अने पछी नानो खूणो, थीटा वन थीटा टू मां पड़वानी काई जरूर नथी, 60 अने 30 होय तो पहेला 60 लेवाना पछी 30। आना हूँ तमने बैठे बैठा जे दाखला करावुं छुं, एमाने केम एप्लाय करवी जोजो, रेडी। तो चलो भाई पेलो एमसीक्यू जोवो जोईए, आमां बिंदु छे तारनी रेंजनी बहार छे, बराबर, केटलुं तमने आप्युं हशे અને બાકીનું કેટલું તમારે ડિસિઝન લઈ અને હાથે શીખવાનું જોતા જાજો, બરાબર। ચલો જોવો જોઈએ, આ રીતે તાર આપ્યો છે, બરાબર, જેટલું આમાં આપ્યું એટલું જ આપણે દોરશું, આમાં દોરવાનું પણ મહત્વ છે એટલે આપણે ઈપો શીખવાનું જ છે, બરાબર। ચલો બિંદુ પી ક્યાં દેખાય છે તમને ચોખ્ખું તારની બારે, મેં શું સલાહ આપી, તો તારની રેજની બારે બિંદુ હોય તો વચ્ચે માઇનસ આવે અને મોટો ખૂણો પછી જ નાનો ખૂણો લેવાનો, યાદ છે, અને સાઈન વિધે લેવાનો। ચલો ભાઈ હવે આ લોકો તમને ખૂણો આપ્યા છે એટલે આ બિંદુ બધા તમને લંબાવીને સામેથી આપેલા છે, મેં શું કીધું હતું ભાઈ કે તારના બે બિંદુ તમારે બિંદુ પી પાસે લંબાવવાના, પછી તમારે લંબ દોરવો પડે કે નહીં, કારણ કે આ બધા ખૂણા કોની સાથે હોય, લંબ સાથે। ચલો તો આ લોકો લંબ પણ તમને દોરીને જ આપ્યો છે આ રીતે, રેડી છે, આ તારને આપણે લંબાવ્યો હમણાં મેં તમને શીખડાવ્યું, જોવો જોઈએ। ચલો આ અંતર તમને આપ્યું છે આ લોકોએ એક મીટર, સાંભળજો, હવે ખૂણા કેટલા આપ્યા છે એટલા ખૂણા હું તમને લખી આપું છું, બાકીના આપણે ડિસિઝન લેવાના। આમાંથી તમને વિદ્યુત પ્રવાહ આપ્યો છે 1 એમ્પિયર, અને અહીંયા તમને ખૂણો આ લોકોએ સામેથી આપ્યો છે, સાંભળજો, 30 ડિગ્રીનો, અને અહીંયા તમને લોકોએ ખૂણો આપ્યો છે 120। ચલો તમારે શું ગોતવાની તો તમે સમજી ગઈ છો, બી બિંદુ પાસે બરાબર આ પ્રવાહધારી તાર વડે, આ પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। ચલો બાકીના ડિસિઝન આપણે લેવાના, હવે આમાં શું કરશું, બરાબર, સૂત્ર તમને આવડે જ છે, મેં શું કીધું હતું કે ખૂણા આપણે ક્યાં બતાવશું, હંમેશા બિંદુ પાસે। ચલો સમજો, પિક્ચર કરી સ્ટાર્ટ, આ જે ત્રિકોણ છે એ કેટલાનો હોવો જોઈએ ભાઈ, 180નો હોવો જોઈએ, બરાબર। બીજું કે આપણે આ જે તારના છેડા છે ભાઈ એને પહેલા આ રીતે હાઇલાઇટ કરી નાખવાના, જો એમાંથી જે તમે લાઈન દોરી છે એના ખૂણા તમારે લંબ સાથે બતાવવાના છે, બરાબર છે। ચલો હવે આ 120 હોય મારો ભાઈ, આ બધું તમારે લખવાનું, બરાબર ને, એટલે કે એક્ઝામમાં આપણે ડિસિઝન લેવાનું, તો આ 60 થાય કેમ, આખું 180 હોય, 120 છે તો 60 થાય, વિચારજો શાંતિથી। હવે આ 60 છે, આ 90 છે, બરાબર, તો આ ખૂણો કેટલો થાય, 30 ડિગ્રી થાય, વિચારજો ભાઈ, 60 ને 30 90 90 180 થઈ ગયા, અને આમાં આપણું એક કામ થઈ ગયું, કેમ, તો કે આ જે અંતિમ છેડો છે તારનો એના વડે જે લાઈન દોરી છે એનો આ લંબ સાથેનો ખૂણો મળી ગયો 30, એટલે થીટા 1 મળી ગયો। હવે આગળ વાત કરી, આ લાઈન દેખાય એનો ખૂણો છે એ આપણે લંબ સાથે દોરવાનો છે, લંબ અહીંયા છે ધ્યાન રાખજો, આ લાઈનનો ખૂણો લંબ સાથે દોરવાનો છે, ચેક કરી શું થાય છે જો, હવે અહીંયા 120 છે, આ 30 છે એટલે 150 થઈ ગયા, સાંભળજો, 150 થાય તો અહીંયા કેટલા પૈસા, 30 પૈસા, બરાબર છે, આ ખૂણો કેટલો થાય, 30 થાય, હજી ઉતાવળ ન કરતા મહેરબાની કરી, બરાબર, હજી એકવાર કહું છું, 120 ને 30 150 ને 30 180 થઈ ગયા, આ 30 થયો, મેં શું કીધું કે આ બીજી લાઈન છે બીજા છેડાની એનો ખૂણો લંબ સાથે હોવો જોઈએ, તો કેટલો થાય જો 30 આ અને 30 તો આપણે પહેલા ગોઈતા હતા, ટોટલ 60, સમજાય, આપણે આનાથી મતલબ છે, ખ્યાલ આવે ભાઈ, આ કેટલું થયું, 60 ડિગ્રી, બસ પતી ગયું। હવે આપણે શાંતિથી સૂત્ર લગાડી દેવાનું, બરાબર છે, કે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય, મેં હમણાં કડે V0I/4πr, શું કીધું હતું ભાઈ, પેલા મોટો છેડો માઇનસ, સોરી મોટો ખૂણો માઇનસ નાનો ખૂણો, બરાબર, ચલો અહીંયા તો હશે V0I કેટલા આપ્યા છે જોવો જોઈએ ભાઈ, 1 એમ્પિયર, અહીંયા કેટલા આવશે, 1/4π, ચલો r એટલે શું થાય, લંબ અંતર થાય, સાંભળજો કેટલું આપ્યું છે 1 મીટર, કાઉન્સમાં 60 થીટા 2, મોટો ખૂણો કયો થાય, તો કે આ લાઈને લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય ભાઈ, 60, માઇનસ નાનો ખૂણો કેટલો થશે, કે આ લાઈને લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય ભાઈ, તો કે 30 લ્યો, બરાબર છે। હવે μ0 એટલે શું થાય ભાઈ, 4π×10⁻⁷ થાય, કે નહીં વિચારી લ્યો ભાઈ, 4π×10⁻⁷ છેદમાં 4π×1 શું થાય, 4π થશે, ચલો 60 કેટલા થશે ભાઈ, તો કે √3/2, માઇનસ 30 કેટલા થશે ભાઈ, તો કે 1/2, બસ પતી ગયું, જોવો જોઈએ, 4π 4π ઉડી ગયા,
छेद माथी बगड़ो बार काट लो, शो से टेन एस टू माइनस सेवन अपॉन टू, यहाँ शो से भाई रूट थ्री माइनस वन टेस्ला। आ गयो तुम्हारो जवाब कई जगह, तो कि बिंदु पी पास को वड़े, तो कि परिमित लंबाई तार वड़े, कई जगह तो कि बिंदु पी केव तार नी रेंज नी बार हो, एटला माटे अहीं थयुं माइनस। आ बधाय सूत्र परफेक्ट है, नहीं आपेला होय खास ध्यान रखजो। बीजू हजी तमारे आगळ जवुं होय तो शुं कराय, रूट त्रण एटले तमने याद हशे एक पॉइंट तोतेर थाय, एक पॉइंट तोतेर माथी एक बात करो जीरो पॉइंट तोतेर थाय, जीरो पॉइंट तोतेर भेगा बे करो तो तमने ई पण कैल्सियम वगर आवडी जाय, तो आ रीते तमे आंसर लई शको छो। बराबर छे, चलो हवे आपणे वात करी नेक्स्ट एमसीक्यू नी। चलो भाई नेक्स्ट एमसीक्यू जो एक बहु ज मस्त एमसीक्यू छे, જોરદાર લોજિક વાળો એમસીક્યુ છે, એકદમ ઈઝી છે, ફૂલ લોજિક લગાડવાનું છે। એકવાર તમે સોલ્વ કરો પછી બીજી વાર આના જેવો એમસીક્યુ દેખાય તો તમે તરત લોજિક આવી જશે કે કેમ કામ કરવું। ધ્યાન જો લૂપ છે, બરાબર, લૂપ ના હોય તો કોન્સેપ્ટ બદલી જાય, બરાબર છે। આખી લૂપ આવી રીતના તમને આપી છે, જો બરાબર બસ પતી ગયું। ચલો જેટલી આકૃતિ તમને બુકમાં આપેલી હોય, એક્ઝામ આપેલી હોય એવી રીતે આપણે દોરી છીએ, બરાબર છે। ચલો અહીંયા તમને એંગલ આપે થીટા, બરાબર, થીટા તરીકે તમને પરીક્ષામાં કાંઈ પણ ટ્વિસ્ટ કરવો હોય તો તમને ત્રીસ ડિગ્રી અથવા તો સાઈન ડિગ્રી જે પિસ્તાલીસ છે, બરાબર, ફાઈવ બાય ટુ અથવા કોઈ પણ અલગ ખૂણો આપી દઈએ, મોટા ભાગે ત્રીસ પિસ્તાલીસ સાઈઠ વધીને એટલું આપશે, બરાબર। અને આ શું કહેવા માંગે છે જોવો જોઈએ કે ભાઈ આ જે તાર દેખાય છે, આ બધા તાર મેં તમને કન્સેપ્ટ શીખડાવ્યો હતો, ભૂલાઈ ગયો પાછો કહી દઉં, તારની લાઇન ઉપર જ કોઈ બિંદુ હોય તો બાયો સાવર્ટના નિયમ મુજબ, તારની લાઇન ઉપર જ કોઈ બિંદુ હોય તો બાયો સાવર્ટના નિયમ મુજબ ત્યાં ચુંબકીય ક્ષેત્ર સુધાય ઝીરો થાય। આ જે તાર છે ભાઈ એના વડે તમને કઈ મળશે નહીં, એને પણ આપણે હમણાં લખી જ છીએ, ભવિષ્ય વાત તમને ભૂલાઈ જાય તો વાંધો ન આવે, બરાબર, વાંચી લેવાનું। ચલો આ તમને બધાય અંતર ખાસ ધ્યાન આપજો ભાઈ, કેટલા ઈ પાસે આર, બરાબર, એટલે આમ જોવા જાવ તો આ બધી લૂપ જ છે ને, જાતિ ચાપ છે, ત્યાંથી સો આપી છે તમને, બરાબર છે, ત્રીજી આપી છે, હવા કઈ આપે છે ધ્યાન આપજો ભાઈ। મેં તમને પેલા પણ કીધું હતું કે અહીંયા તમે સૂત્ર લગાડી દેશો ખાલી કામ નહીં ચાલે, પ્રવાહની નિશાની ઉપરથી ચુંબકીય ક્ષેત્રની નિશાની જરૂર પડશે, અને એના ઉપરથી પ્લસ માઇનસ લેવાના છે। મોટાભાગના સ્ટુડન્ટ ત્યાં ભૂલ કરે છે, બધું પ્લસ લઈને આવતા રહીએ છે, અહીંયા જોજો ભાઈ બધું પ્લસ થાય છે કે માઇનસ થાય છે, ચેક કરશું। હવે અહીંયાથી પ્રવાહ આપે, બાકીના પ્રવાહ આપણે દોરી નાખવાના, એ લોકો આપણને આપે કે ન આપે, બરાબર, ફરજિયાતપણે જોઈ લો, આ બધું તમારે શીખવાનું છે ભાઈ, નાની નાની વસ્તુ, બરાબર, પરીક્ષામાં ના આપ્યું હોય। હવે આપણે આગળ વાત કરી, ચલો એ સિવાય આમાં શું આપ્યું છે, ઓકે કમ્પ્લીટ, અને તમારે ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર વધવાનું છે, આપણે શું કરી ભાઈ નામકરણ કરી નાખી, સાંભળો, અહીંયા આપણે કહી દઈ એ આ બી, બરાબર, પછી અહીંયા સી, આ ડી, ઈ, એફ, જી, અને અહીંયા ઓ તો છે, શું કામ તો તમારું ધ્યાન ખેંચવા કે ભાઈ વિદ્યુત પ્રવાહ ખાલી ચાપમાંથી થોડી જ જાય છે, વિદ્યુત પ્રવાહ તો આ બધા તારમાંથી પણ જાય છે ને ભાઈ, તાર જ છે આ બધા, એનાથી ક્ષેત્ર વધતું પડે કે નહીં, કેટલું મળશે, ઝીરો મળશે, કેમ તો મેં તમને ભાગ નંબર એકમાં શીખડાવ્યું હતું, બરાબર, તો ચલો પેલા આપણે બતાવવું પડે એને કે ભાઈ એ ઓફ બી તાર દેખાય, ઇઝ ઇક્વલ ટુ પછી સી ઓફ ડી તાર દેખાય, બી ઓફ સી ડી, અત્યારે તમને યાદ છે એટલે આવડે છે, બરાબર, અમુક ટાઈમ પછી તમે વાંચો નોટ વ્યવસ્થિત લખેલી હોય ને તો તમને ખ્યાલ આવે કે ચલો ભાઈ આના વડે શું થાય છે, ઝીરો થાય છે, એટલે કે એને પણ આપણે ગણતરીમાં લીધેલું છે। પછી ઈ ઓફ એફ શું હશે, ઈ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ ઓ, ચલો આ બધાથી તમને ક્ષેત્ર કેટલું મળશે ભાઈ, ઝીરો મળશે। હવે વાત કોની આવે છે ભાઈ, ચાપની, બરાબર છે, ધ્યાન આપજો આ ત્રણે ત્રણ ચાપ છે એની વાત કરી, પેલા આપણે વાત કરી બી સી ચાપની, ખાસ ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્ર કોના લીધે બીસી ચાપ પડે। ચલો હવે મેં તમને પેલા જ લેક્ચરમાં એટલે કે ભાગ નંબર એક, જીઈટીની પ્રેક્ટિસના ભાગ નંબર એકમાં શીખડાયું હતું કે કોઈ તમને ખૂણાની ચાપ આપે તેની શોર્ટકટ યાદ રાખવાની, કામ આવી ગયું જોયું, હવે શોર્ટકટ યાદ ના હોય તો તમે ફસાઈ જાઓ, બરાબર, શું થાય, શોર્ટકટ યાદ કરવો જોઈએ, મ્યુ ઝીરો આઈ થીટાના છેદમાં ફોર પાય આર, મારો ભાઈ અહીંયા આપણે શું લખશું, આર ડેશ લખશું, શું કામ, કારણ કે આ ચોખ્ખું લઈ બે બી સી, આ જે બી સી ચાર છે એનાથી આ ઓ બિંદુનું અંતર કેટલું છે, આર નથી તો કેટલું છે, આર વત્તા આર વત્તા આર થ્રી આર છે, કેટલું મસ્ત લોજિક છે જોવો જોઈએ, ત્યાં શું હશે ભાઈ, ન્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં ફોર પાય,
શું મૂકશો ભાઈ? શિયાળ. અને આપણે એમને જ રાખી બરાબર. ચલો હજી ના સમજાણું હોય તો તમારી પાસે બે ચાન્સ છે. હવે આ લૂપ ની વાત કરી, ઈ ડી દેખાય, ઈ ડી. ચલો ઈ ડી લૂપ માટે પણ કોઈ ચાપ બને છે, એનાથી કોઈ ખૂણા ઉપર એલા બિંદુ ઉપર ક્ષેત્રનું સૂત્ર શું થાય? આ શોધ કરી યાદ રાખજો. આની સાબિતી આપણે ભાગ નંબર 1 માં કરી જ છે. અહીંયા પણ શું લખશું ભાઈ? આપણે આર ડેશ લખશું બરાબર. બધી ચાપ ધ્યાન જો, ખૂણો તો સેમ જ બનાવે છે, એ કઈ પ્રશ્ન નથી. ખાલી શું બદલે છે? અંતર. શું આવશે ભાઈ? તો કે આર વત્તા આર, ટુ આર દેખાય. અને છેલ્લું, ચલો હવે એફસીઓ, એફસીઓ અરે સોરી એફસીજી, આ જ આપણી વાત છે, નાની ચાપ એફસી જી. એના માટે સૂત્ર પર શું થશે? સેમ મ્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં 4πr'. ચલો શું આવશે જોવો જોઈએ? મ્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં 4π. આ કેટલું અંતર થાય? હવે આ ચાપનું જોવો જોઈએ આર અંતર બરાબર છે. ચલો હવે મેં કહી દઉં બધું પરફેક્ટ છે, યસ. પણ એક વસ્તુ હજી આપણે ભૂલી ગયા, એટલે કે હજી એક વસ્તુ આપણે બતાવવાની છે. જોયું ને, તમને યાદ નહીં જઈવું હોય, કયું? મેં 2 થી 5 મિનિટ પહેલા સલાહ આપી હતી કે ભાઈ પ્રવાહની દિશા છે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઓ બિંદુ પાસે અંદર છે કે બહાર, એ ચેક કરજો. ફસાઈ ગયા ને ભાઈ? તો ચલો બીસી ચાપ માટે ચેક કરીએ આપણે. પ્રવાહ ક્યાં છે? જમણી બાજુ. આમ રાખો જે અંગૂઠો પ્રવાહ બાજુ, જો આમ રાખશો એટલે આંગળી ક્યાં આવે છે? આમ જો અંદર બાજુ જોયું, આમથી ફરી 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 ક્ષેત્ર ક્યાં જાય છે? ઓ બિંદુ પાસે પહોંચે ત્યારે અંદર જાય છે. અંદર ને આપણે શું બતાવી દઈએ ભાઈ? દરેક ચેપ્ટરમાં ચોકડી જે બીજા માટે ચેક કરી. ચલો હા, આ ચાપમાં પ્રવાહ પહોંચ્યો ત્યારે ફરીને ક્યાં આવ્યો? લેફ્ટ સાઈડ. આમ જોવો જોઈએ, લેફ્ટ સાઈડ તમે રાખશો જોવો, એટલે ક્ષેત્ર ક્યાં ગયું? અંદર. અંદરથી પાછળથી ફરી ફરીને ઓ બિંદુ પાસે આવ્યું ત્યારે શું થયું? બારે. ફરી આમ અંદર ગયું, ફરી ફરીને આવ્યું એટલે બારે. આ તારની આસપાસ જોવાનું હોય મારો ભાઈ, આમાં પ્રવાહ જાય છે, આ બાજુ અંગૂઠો રાખો. આ તારની આજુબાજુ ક્ષેત્ર પાછળથી ફરી ઓ માંથી બહાર નીકળે, ઉપર જાય, ત્યાંથી પાછળથી ફરી ઓ માંથી બહાર નીકળે. કેમ બાકી જોવો જોઈએ? હવે આ પ્લસ લ્યો તો આ માઇનસ થાય કે નહીં? આ માઇનસ લ્યો તો આ પ્લસ થાય કે નહીં? દૈની દિશા વિરુદ્ધ છે. હજી ચેક કરવું પડે કે નહીં આવડું? આ હવે જે આનું હોય એ આનું હોય તો આપણે ચેક કરી લઈ. આ બાજુ અંગૂઠો રાખો જઈ, આંગળી અંદર જાય છે, આમથી ક્ષેત્ર ફરી ના આવે. આ તારની આસપાસ હો ભાઈ, આ ચાપની આસપાસ આમથી ફરી ના આવે, ઓ માં જશે બરાબર છે. તો ક્યાં આવશે? અંદર તરફ. અંદર તરફ ને આપણે શું બતાવી હતી? ચોકડી. હવે મેં તમને શું સલાહ આપી હતી ભાઈ? કે સરખું હોય એને આપણે પ્લસ લઈ લેવાનું, આ બે સરખા છે એને પ્લસ લઈ લઈ, આને શું લઈ લઈ? માઇનસ. જોયું. હવે આપણે વાત કરી હતી પરિણામી ક્ષેત્રની. ચલો બી ઓફ ઓ, ઓ બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર કેટલું થાય? તો બી ઓફ બી સી વત્તા અંદર વાળા બેને આપણે પ્લસ લઈ લઈએ બરાબર, બી ઓફ એફ જી માઇનસ આ બાર તરફ છે એને માઇનસ કરી નાખી, બી ઓફ ઈ ડી. હવે આ એમસીક્યુ આપણે શું કામ સોલ્વ કરી દઈએ? તમે સમજી ગઈ છો કે આમાં ઘણું બધું ધ્યાન રાખવા જેવી વસ્તુ, શીખવા જેવી વસ્તુ આપણને જોવા મળી બરાબર. ચલો ભાઈ ફટાફટ કિંમત મૂકી દે. મ્યુ ઝીરો આઈ થીટા અપોન 4π 3r કોમન કાઢવા જઈએ આપણે એમને રાખી બરાબર. પછી સામેની બાજુ વત્તા મ્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં 4πr અને પછી આની વાળી મ્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં 4π 2r. રેડી? મ્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં 4π 2r શું થશે જોવો જોઈએ? માટે બી ઓફ ઓ બરાબર મ્યુ ઝીરો આઈ થીટા ના છેદમાં 4π કોમન નીકળી ગયા. શાંતિથી જોઈ લો બરાબર છે, કેટલા વયદા પાછળ? ચલો આર એ કોમન નીકળી ગયા ને ભાઈ, સોરી આ કેટલા વયદા? એકના છેદમાં 3 જો બરાબર છે. વત્તા ત્યાં શું કીધું ખાલી એક, કેમ? કે મી ઝીરો આઈ થીટા પણ 4π આખું શું નીકળી ગયું કોમન. માઇનસ અહીંયા કેટલા લીધા? એકના છેદમાં 2. આ બરાબર છે જોવો જોઈએ. માટે બી ઓફ ઓ ઇઝ ઇક્વલ ટુ મી ઝીરો આઈ થીટા ના છેદમાં 4π r. ચલો શું થશે જોવો જોઈએ? એકના છેદમાં 3. હવે એકમાંથી અડધું જાય તો કેટલું વધે? અડધું વધે કે નહીં? મોટાની નિશાની, મોટું કેવું છે? પ્લસ એક છે, ઈ પ્લસ છે. શું આવે? હાફ આવે. નેક્સ્ટ સ્ટેપ મી ઝીરો આઈ થીટા ના છેદમાં 4π. ચલો લસાલી આવડે જ છે તમને, શું થશે ફટાફટ? 2 એકા 2
વત્તા ત્રણ એકા ત્રણ ના છેદમાં ત્રણ દૂ છ જે છેલ્લો સ્ટેપ છે છ ચોક ચોવીસ આમને એમ લખવો તો એવાનો નહીં અને અંદર લઈ લેવો અંદર લઈ લઈ છ ચોક ચોવીસ ઉપર ત્રણ ને બે પાંચ સમજે શું આવશે ત્રણ ને બે પાંચ છેદમાં છ ચોક ચોવીસ પાંચમાં છેદમાં ચોવીસ મીસ ઝીરો આઈ થીટાના છેદમાં પાય આર લ્યો આવી ગયો તમારા જવાબ ચલો આન્સર ચેક કરી લઈએ મીસ ઝીરો આઈ થીટાના છેદમાં પાય આર પાંચમાં છેદમાં ચોવીસ રેડી છે એકદમ મસ્ત સમતો બરાબર એમાં પણ ઘણું શીખવા મળ્યું કે ભાઈ ક્યાં ધ્યાન રાખવું એક અંતરમાં ધ્યાન રાખવાનું છે આ ચાકો વાળું સૂત્ર યાદ હોવું જોઈએ એટલે મેં તમને પેલા જ લેક્ચરમાં પેલા આ સૂત્ર સમજાવ્યું હતું સાબિત કરાવ્યું હતું અને કીધું હતું કે યાદ રાખજો અને એના કેટલા પણ મેં તમને એમસીક્યુ કરાવ્યા હતા અને બીજું તમારે નિશાની યાદ રાખવાની અંદર બહાર અહીંયા શું આવશે માઇનસ આવશે રેડી ચલો હવે આપણે સોલ્વ કરી નેક્સ્ટ એમસીક્યુ ચલો ભાઈ નેક્સ્ટ એમસીક્યુ જોવો જોઈ હવે તો તમને એકદમ ઇઝી લાગશે આ એમસીક્યુ ચલો આ રીતે તમને લૂપ આપેલી છે પણ આમાં બધી કિંમત આપી છે બરાબર ઘણી વખત આપણે કિંમતો ઉગડના બધા એમસીક્યુ કરેલા છે આમાં તમને કિંમત આપી છે આપણી કિંમત મૂકી અને એનો આન્સર લેવાનો છે બરાબર આ રીતે પ્રવાહ આપેલો છે ખાસ ધ્યાન આપજો અને બિંદુ પી છે ક્યાં જગ્યાએ છે ચલો હવે મેં તમને હમણાં કન્સેપ્ટ કરાવ્યો એ પાછો તમને કામ આવી જશે બરાબર છે એમાં તમને નામ આપ્યા છે જોવો જોઈએ એ બી સી રડી જે આ શું છે ભાઈ આપણી લૂપ છે એના વડે તમારે ગોતવાનું છે એનું નામ હવે ખાસ ધ્યાન આપજો ભાઈ મેં કીધું હતું તમને ખૂણો આપી શકે તો આ વખતે તમને ખૂણો આપ્યો છે કેટલો ત્રીસ અને આ અંતર આપ્યું છે ઝીરો પોઈન્ટ છ મીટર જે તમારું શું થશે ભાઈ ચાપની ત્રિજ્યા થશે આર તો મેં તમને સલાહી દીધી કામ આવી ગઈ કે ભાઈ એ બી અને સી ડી હમણાં શીખડાયું કે નહીં ઈ તારની લાઈન ઉપર જ બિંદુ પી છે એના વડે તો તમને ક્ષેત્ર કેટલું મળશે ભાઈ ઝીરો શું થશે જોવો જોઈએ બી ઓફ એ બી તાર દેખાય ઇઝિકોલ બી ઓફ સી ડી તાર ઇઝિકોલ શું થઈ ગયું ઝીરો હવે ખાલી આપણે શેની વાત કરવાની રહી તો કે બી ઓફ આ ચાપ છે બીસી ચાપ એના વડે બી ઓફ બીસી ઇઝિકોલ ચલો સૂત્ર શું થશે મ્યુ ઝીરો આઈ થીટાના છેદમાં ફોર પાય આર ચલો હવે આપણે શું કરીએ ભાઈ કિંમત મૂકવાની વાત કરી કે ભાઈ મ્યુ ઝીરો એટલે શું થાય તમને આવડે છે ફોર પાય એને ગુણ્યા દસ ની માઇનસ સાત ચલો આઈ છે હું તમને કહેતા ભૂલી ગયો આઈ છે તમને ત્રણ એમ્પિયર આપ્યું છે રેડી છે ચલો તો અહીંયા આપણે શું મૂકી દઈએ ભાઈ ત્રણ હવે થીટા સાંભળજો ત્રીસ ડિગ્રી એટલે શું થાય પાય બાય સિક્સ થાય આરામથી વિચારો ત્રીસ ડિગ્રી એટલે પાય બાય સિક્સ થાય પાય એટલે એકસો એસી ભાગ્યા છ છતેરી અઢાર ત્રીસ આવી ગયા ના છેદમાં ફોર પાય ચલો આર કેટલા આપ્યા છે ભાઈ ઝીરો પોઈન્ટ છ બરાબર છે માટે બી ઓફ બીસી ચાપ બરાબર ચલો ધ્યાન આપજો ભાઈ ફોર પાય કટ થઈ ગયા ફોર પાય કટ અહીંયા કેટલા આવશે ત્રણ દુ છ એટલે કેટલા થશે ફાઈવ બાય ટુ થાય શાંતિથી ચાલ્યો ફાઈવ બાય ટુ ફરીથી કહું છું ફોર પાય કટ થઈ ગયા ત્રણ દુ છ એટલે ફાઈવ બાય ટુ થાય અને કેટલા બધા દસ ની માઇનસ સાત હજી એમને એમ છે સાંભળજો દસ ની માઇનસ સાત ના છેદમાં ઝીરો પોઈન્ટ છ ના છેદમાં ઝીરો પોઈન્ટ છ બરાબર માટે બીઓ બીસી બરાબર ચલો ભેગરા થશે ફાઈવ બાય ટુ એટલે ફાઈવ એટલે ક્યાં થાય ત્રણ પોઈન્ટ ચૌદ થાય ના છેદમાં ઝીરો પોઈન્ટ છ ગુણ્યા બે કેટલા થાય એક પોઈન્ટ બે એને ગુણ્યા દસ ની માઇનસ સાત ટેસ્લા ચલો ભાગાકાર જઈ તમારે કેલ્સીમાં અત્યારે પૂરતો કરી લેવાનો એકદમમાં પૂછાય તો ભલે વાર લાગે પણ આપણો એમસીક્યુ સાચો થતો હોય ભાઈ માર્ક્સ મળતા હોય તો ફરી ભલે વાર લાગે તો ફટાફટ તમારે રફલી કરી લેવાનું આવી ગયો આન્સર રેડી છે ચલો હવે આપણે વાત કરી એના કરતાં પણ મસ્ત એમસીક્યુ ને રેડી ચલો ભાઈ એમસીક્યુ એકદમ ઇઝી તો ફૂલ લોજિક વાળો છે રકમ તમારે સમજવી પડશે જેટલી જરૂરી છે એ રકમ લખી આપું છું બરાબર અને વાંચવાની જ છે સમજવાની જ છે બરાબર ફરજિયાત આમાં તમને સાંભળજો એલ લંબાઈના પ્રવાહ ધારિત તારની વાત કરી છે હવે એલ લંબાઈ આપી છે મતલબ આ તાર પરિમિત છે આવીને મેં તમને રિવિઝન કરાવ્યું એમસીક્યુ સોલ્વ કરાવ્યા આ ઈ કન્સેપ્ટ છે પરિમિત લંબાઈના બરાબર છે પ્રવાહ ધારિત સુરેખ તારના એક છેડેથી જોજો ભાઈ મેં તમે હમણાં જે કેસ શીખડાવ્યા આવી ગયું એક છેડેથી મતલબ અત્યારથી તમને સમજાઈ ગયું છે કે છેડા પાસે બિંદુ આપ્યું છે એટલે એ ખૂણો કેટલો થાય ઝીરો થાય તમારે ખાલી બીજા ખૂણાનું કેન્સલ લેવાનું છેડાવાળો ખૂણો કેટલો થશે ઝીરો ભેગે ભેગું સમજતા જાય બરાબર એનાથી
એલ અંતરે. ચલો આ મસ્તી ની હિંટ આવી છે, સાંભળો. આ પણ તારની લંબાઈ પણ એલ છે, અને ઓલો જે છેડો છે એનાથી બિંદુ પણ કેટલા અંતરે છે? એલ અંતરે. આ મસ્તી ની હિંટ છે, યાદ રાખજો. જેટલા લખી દો ભાઈ, જેટલા ચોખ્ખું લખ્યું છે આમાં નમ અંતરે આવેલા બિંદુ પાસે, આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? લ્યો, અને આપણે મેઇન તો દોરવાનું જ છે, જો ધ્યાન આપજો ભાઈ. શું થાય છે બરાબર? આપણે જે શીખાતા વસ્તુ જોઈ લઈ કે ચલો આ તાર છે, આગળ એની લંબાઈ કેટલી હતી? આ વખતે ફિગર નહીં આવી હોય ભાઈ, એટલે હું તમને કહેતો હતો કે ફિગર કેમ દોરવામાં આવે છે એ શીખજો અને પ્રેક્ટિસ કરજો ભાઈ, એમને બી એક્ઝામમાં નહીં આવડી જાય. હવે એલ લંબાઈનો તાર છે, એના ગુમ્મઈ એક છેડાથી એલ જેટલા લંબ અંતરે, આ લ્યો આ લ્યો ગમે ચાલે, એક છેડાથી બરાબર એલ જેટલા લંબ અંતરે, આ પણ તમે સોચ્યું એલ બરાબર, એક ખૂણો તો મળી ગયો આ લંબ સાથે, આ બિંદુથી જે રેખા દોરી એનો ખૂણો કેટલો થાય? ઝીરો થાય, એક તો કામ પતી ગયું. લંબ અંતરે બરાબર જે આવેલા બિંદુ પાસે ક્ષેત્ર, મેં શું શીખડાયું હતું ભાઈ, દરેક છેડામાંથી તમારે જે બિંદુ પર ક્ષેત્ર ગોતવું હોય ત્યાં તમારે આ રીતે લાઈન દોર નાખવાની, સમજાણો. ચલો ભાઈ, એક ખૂણો તો કેટલો થઈ ગયો? ઝીરો. બીજા ખૂણા આપણે શું કહેશું? થીટા. હવે સિમ્પલ વાત છે ભાઈ, લંબ અંતરે ના 90 થાય. હવે ત્રિકોણ મિતિનો નિયમ છે, આ એલ છે, આ એલ છે, પાયથાગોરસનો નિયમ, પાયથાગોરસનો નિયમ, આ કેટલું થાય? એલ સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર બરાબર છે, દોરી નાખું વર્ગમૂળ બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થાય? વર્ગમૂળમાં 12 સ્ક્વેર. ચલો આ બાજુ તમને કેટલી મળી? રૂટ 12 બરાબર. હવે તમે ત્રિકોણ મિતિ એપ્લાય કરશો ને લાખોનો 45 સાથે, તો એ આપણે બતાવશું, જો તમને એમ થાય કે ખૂણો 45 કેમ લીધો? આ તો સમજાઈ ગયું ને, આ બે એલ હોય બાકી કેટલું થાય? રૂટ 12 થાય, કોણ એનો કર્ણ બરાબર. ચલો હવે આપણે ભૂલાઈ ગયું ને ભાઈ સૂત્ર, કયું? પરિમિત લંબાઈના તારનું, પરિમિત લંબાઈનો પ્રવાહધારિત તાર જે શું આવશે? ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, અને આ બિંદુ છે એની રેન્જમાં જ છે, એટલે માઇનસ નો લખતા ક્યાં શું આવશે ભાઈ? મ્યુ ઝીરો આઈ ના છેદમાં 4πr સાઈન થીટા 1 વત્તા સાઈન થીટા 2 બરાબર છે. માટે બીઓપી બરાબર, ચલો મ્યુ ઝીરો એટલે શું થાય? ઓકે, આપણે મ્યુ ઝીરો ને એમને જ રાખી, આમ આન્સર જોઈ લે પેલા બરાબર, તમને ઓપ્શન અહીં આપી દઈ છે એ પ્રમાણે જવાનું. ચોકે મ્યુ ઝીરો ને એમને જ રાખ્યા છે, ઓપ્શન ચેક કરો એટલે ખ્યાલ આવી જાય ને ભાઈ, નહીં તો આપણે એની 4π વાળી કિંમત મૂકી તો 4π સુધી ઉડી જાય પાછા બરાબર, 4π. ચલો આર એટલે શું કીધું હતું? લંબ અંતર. લંબ અંતર ચોખ્ખું દેખાય છે, કેટલું છે ભાઈ? એલ. અહીંયા હું એલ લખી નાખીશ. હવે મેં હમણાં શીખડાયું, એક છેડાની સામે બિંદુ હોય તો અહીંયા ખૂણો કેટલો થાય? ઝીરો થાય. ચલો હવે સાઈન થીટા 2 એટલે શું થાય? સાઈન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, લખી દઉં બસ, આ થીટા 2 છે. ચલો આની સામેની બાજુ કેટલી થાય? એલ છેદમાં કર્ણ કેટલો થાય? રૂટ 2L. રેડી? એટલે અહીંયા આપણે સોરી ભાઈ કિંમત મૂકી છે તો સાઈન નો લખાય ને હવે બરાબર ને, ફરીથી કહું છું, કિંમત મૂકી છે ને સાઈન થીટા 2 ની, તો આવશે એલ ના છેદમાં કર્ણ, એલ અપોન કર્ણ કેટલો થાય? રૂટ 2L. જો થઈ ગયો એલ એ ઉડી ગયા 1/√2, આ 1/√2 કિંમત કોની થઈ? 45 ની થઈ ને, સાઈન 45, એનો મતલબ આ ખૂણો કેટલો? 45. આ 90 થાય શું થાય? 45 થાય. આપણે એનું કઈ કામ નથી, આપણે ખૂણો ક્યાં બતાવવાનો? બિંદુ પાસે. બસ પતી ગયું. માટે બીઓપી બરાબર, ચલો ધ્યાન આપજો ભાઈ, સાઈન 0 કેટલા થાય? 0. ને એલ એલ શું થઈ ગયા? ઉડી ગયા બરાબર, આ તો 0 થઈ ગયું ને, એલ એલ ઉડી ગયા, 1/√2 ને બહાર લઈ લઉં, શું છે? મી 0 આઈ અપોન 4√2πl. લ્યો આ લીધો આન્સર. પછી તમને આગળ કિંમત મૂકવાની કહે તો તમે કિંમતમાં મૂકી શકો છો, આ જ એમસીક્યુમાં કિંમત મૂકીને પણ તમને પ્રશ્ન બરાબર માંગે, ખ્યાલ આવે છે? ચલો એકદમ મસ્ત એમસીક્યુ હતો બરાબર, હિટ્સ આવી હતી, એક તો લંબ અંતર અને કેટલું, તો કે જેટલું તારની લંબાઈ છે એટલું જ લંબ અંતર લેવાનું બરાબર. ચલો હવે આપણે વાત કરીએ એના કરતાં પણ મસ્ત એમસીક્યુની. ચલો ભાઈ નેક્સ્ટ એમસીક્યુ જોવો જોઈએ, આમાં તમને ષટ્કોણ આપ્યો છે, આપણે ખૂબ જ મોટો ષટ્કોણ દોરી નાખી, કેમ? તો કે ભાઈ તમને એનાથી બરાબર છે ફાયદો શું થશે કે વ્યવસ્થિત આમાં દેખાશે કે ભાઈ શું કહેવા માંગે છે બરાબર, અને એમાં એક જગ્યાએથી આવી રીતના પ્રવાહ એન્ટર થાય છે, જોતા જાજો ભાઈ ખાસ.
રેડી? અને અહીંયાથી આપણે ષટકોણને શું કરશું આ રીતે પૂરો. આની અંદર જ આપણે ત્રિકોણમિતિ એપ્લાય કરવાનું છે, એટલે મેં મોટું દોર્યું છે. અને મેઇન તો ગણિત જ છે, બેઝિક ગણિત એપ્લાય કરવાનું છે. સૂત્ર તો આપણે શીખી ગયા છે, કયો આવશે? પરિમિત લંબાઈના તાર વાળો. અહીંયા તમને કેટલા તાર દેખાય છે ભાઈ? જો જી ષટકોણમાં 6 તાર છે, બરાબર. ચલો આમાં પ્રવાહની દિશાની જે રીતે આવી હોય એ પ્રમાણે આપણે લેવાની. અહીંયાથી પ્રવાહ બહાર નીકળશે. ચલો આ બધા ટોટલ કેટલા થશે ભાઈ? જોવો જોઈએ, પ્રવાહ આધારિત ટોટલ 6 તાર થશે. ચેક કરી લો ભાઈ. આમાં આપણે ગમે એક જગ્યાએ શું કરશું? ગણિત એપ્લાય કરશું. ધારો કે આપણે આ તાર માટે ગણિત એપ્લાય કરી, શું કામ? કારણ કે બધા માટે સેમ જ એપ્લાય થશે. પછી આ તાર માટે તમે જે ગોતશો એને ગુણ્યા કેટલા કરવાના? 6. લાસ્ટ વિડીયોમાં કેમ મેં તમને ચોરસ માટે કરાવ્યું હતું કે જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરવાના? 4. આમાં શું આવશે? એને ગુણ્યા 6. ચલો ભાઈ, આનું જે કેન્દ્ર છે શાંતિથી વિચાર્યો, ષટકોણ છે ને, ષટકોણ કેન્દ્ર પાસે કેટલા નો ખૂણો બનાવે? દરેક બાજુ છે 60 નો. કેમ? તો કે આખું છે 360 થાય, આખું છે 360 થાય, આખું બંધ છે, બંધ 360 થાય. એને ભેગા કેટલા બનશે ટોટલ? લાઈન લંબાવશો હવે આવી રીતે બધી. તમે અત્યારે હું એક જ લાઈન લંબાવીશ, કામ થાય આપણે એક જ તાર નું કામ છે. આવી રીતના બધી લાઈન લંબાવશો તો ટોટલ અહીંયા 6 ભાગ પડશે. 360 ભેગા 6 કેટલા થાય? 60. એનો મતલબ એ કન્ફર્મ થઈ ગયું કે આ આખો ખૂણો કેટલાનો છે મારો ભાઈ? 60 નો છે. શાંતિથી વિચારજો, આપણે કાંઈ ઉતાવો નથી, બરાબર છે? આ કેટલાનો ખૂણો થાય? 60 નો. હવે આપણે આ તાર વડે ગોતવું હોય તો મેં તમને શું શીખવ્યું હતું? નિયમ ઉપર ચાલવાનો, કે ભાઈ એના બે બિંદુને આ રીતે વ્યવસ્થિત આમ હાઇલાઇટ કરી નાખવાના. બે માંથી તમારે જે બિંદુ ઉપર ક્ષેત્ર ગોતવું છે, ક્યાં ગોતવું છે? ઓ ઉપર. લખી દઉં, ઓ ઉપર તમારે ક્ષેત્ર ગોતવું છે. તો તમારે ત્યાં લાઈન દોર નાખવાની. પછી મેં કીધું હતું નહીં કે તારની સામે એ બિંદુ છે એના પર એક ઝેડ તમારે શું દોરવાનો મારો ભાઈ? લંબ. ચલો અહીંયા લંબ દોરાઈ ગયો. હવે સિમ્પલ છે, આ લંબ એ આ 60 ના બે ભાગ કર્યા તો આ ખૂણો કેટલો થઈ ગયો? 30 દેખાય. અને આ ખૂણો કેટલો થઈ ગયો ભાઈ? 30. સિમ્પલ વાત છે. અને બીજું મેં શું કહ્યું હતું? બધા ખૂણા લંબ સાથે લેવાના હોય, એટલે 60 નું કાંઈ કામ નથી. હવે આ લંબ સાથે આ લાઈનનો ખૂણો 30 અને આ લંબ સાથે આ લાઈનનો ખૂણો 30 થઈ ગયો આપણું કામ. બીજું, ત્યાંની અંદર તમને બાજુની જે લંબાઈ થઈ ગઈ છે, દરેકની બાજુની લંબાઈ એ આઈપી છે, સાંભળજો. હવે આ આખી બાજુની લંબાઈ એ હોય મારો ભાઈ, તો આ એ બાય 2 થાય કે નહીં? આ એ શું થાય? એ બાય 2 થાય કે નહીં? આવું આપણે શું કામ કરીએ છીએ? કારણ કે આપણી પાસે જે આ લંબ અંતર છે ને ભાઈ, લંબ અંતર એ નથી, બરાબર છે? બીજું કે આ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. અહીંયા પર કેટલો બને? 60 જ બને. અહીંયા કેટલો બને? 60. એનો મતલબ શું થયો મારો ભાઈ? કે આ દરેક બાજુ છે ને એની હોય, સાંભળજો આરામથી, સમબાજુ ત્રિકોણ છે. કેમ? તો કે આ 60, આ 60, બધા ખૂણા 60 ના જે, એનો મતલબ કે સમબાજુ એની બધી બાજુ પણ કેટલી હોય? સરખી હોય. આ બાજુ એ છે મારો ભાઈ, તો આ એ શું થાય? એ જ થાય. આ શું થાય? એ જ થાય. બરાબર. હવે આપણે નામ આપીએ ત્રિકોણ નું, ઓ આપી દે એક્સ, અહીંયા આપી દે વાય. ગમે એક ત્રિકોણ સોલ્વ કરાય, કા ઉપરનો કા નીચેનો, આપણે ત્રિકોણ સોલ્વ કરીએ ઓ એક્સ વાય, બરાબર? જોતા રહેજો. શું કામ? કારણ કે આપણી પાસે લંબ અંતર નથી. આર એના સ્વરૂપમાં, એના સ્વરૂપમાં શું લખશો? જોવો ત્રિકોણ ઓ એક્સ વાય પરથી. ચલો ભાઈ, પાયથાગોરસનો નિયમ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો. અહીંયા ધ્યાન રાખજો ભાઈ, કર્ણો કઈ રીતે ગોતાય? મેં તમને પહેલા ટેકનિક આપેલી છે, લંબની સામે કર્ણો હોય, આ લંબ છે એની સામે આ કર્ણો કેટલો છે? એ શું છે ભાઈ? એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ કેટલી થાય? અહીંયા ધ્યાન આપજો, આર સ્ક્વેર વત્તા, જોજો ભાઈ, એક્સ વાય આટલું જ થાય. એટલે મેં એ બાય 2 લખીને રાખ્યું છે, આટલું જ થાય. દેખાય? એ બાય 2 નો સ્ક્વેર માટે એસ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એસ સ્ક્વેર બાય 4. હવે આપણે કોનું કામ છે? આર નું લંબ અંતર છે એના સ્વરૂપમાં જોઈએ છીએ. બસ આને ક્યાં જવા દે? લેફ્ટ સાઈડ. શું થશે જોવો જોઈએ? માટે આર સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર બાય 4. જોવો જોઈએ આ સ્ટેપ ક્યાં જવા દીધું આપણે? લેફ્ટ સાઈડ માઇનસમાં. તો લેફ્ટ સાઈડ લ્યો, 4 × 4 શું આવશે? 4s² માઇનસ એસ સ્ક્વેર ના છેદમાં 4. વિચાર લ્યો બરાબર છે આ? ચલો 4s² માઇનસ એસ સ્ક્વેર ક્યાં થશે? 3s² ના છેદમાં 4. ચલો છેલ્લું સ્ટેપ છે, બે બાજુ શું લઈ લઈ વર્ગમૂળ, એટલે આર મળી જાય. કેટલું થાય?
रूट थ्री जो भाई रूट थ्री एक्स स्क्वेर वर्गमूल शू थाय ए अने चार नो वर्गमूल शू थाय बे। चलो तो हवे तो समझी गई आ दाखलामां मेन लॉजिक शू हतुं भाई आज लंबमतर गोतवानुं छे ने निया एकदम बेसिक गणित आठ नौ दस नु आठ नौ दस नु गणित वापरवानुं हतुं। हवे तो तमने बधुं आवडे छे केवो तार जे प्रवाह आधारित समझाय। चलो भाई चोखू लखी जाकू जो छ तार वडे एक साथे जो छ तार वडे मळतुं चुंबकीय क्षेत्र बी ओ बराबर छ वडे गुणित नाखी। चलो आ तार कहेवाय अनंत छे कि परिमित छे तो के परिमित लंबाई ना छे। परिमित लंबाई नो सूत्र शू थाय आपणे आजे रिविजन कर्युं म्यू जीरो आई ना छेद में फोर पाया जोयु आर नी किंमत तमारी आवी जशे ने भाई लंबांतर नी खूणो साइन थीटा वन वत्ता साइन थीटा टू बराबर छे। बे खूणा ध्यान रखजो भाई બે છેડાના ઓ પાસે લંબ સાથે બનતા ખૂણા કેટલા છે ત્રીસ ત્રીસ બરાબર બરાબર બે જ મિનિટનું કામ બાકી છે શું થશે છ ગુણ્યા મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ આર। ચલો ભાઈ શું હશે અહીંયા સાઈન ત્રીસ વત્તા સાઈન ત્રીસ રેડી શું હશે છ ગુણ્યા મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાઈ। ચલો ભાઈ સાઈન ત્રીસ કેટલા થશે વન બાય ટુ અહીંયા શું હશે વત્તા वन बाय टू प्लस वन बाय टू थ्री है भाई वन थी जाए। छेलु स्टेप शू हे सिक्स म्यू जीरो आई ना छेद में फोर पाया हजी आनु तो आग खातरूप आप सको आम आंसर जे बराबर आ रीत आई पोजे ओके हजी एक वस्तु आप भूली गया भाई आ जवाब आ गया हाँ आर की किमत लखवानी है भाई क्या आप हैरान थी गई थी नो मूकी तो थोड़ी चाले हाईलाइट कर दू जो ए भूलाई नहीं रेडी आ किमत मूकी लाई આન્સર એ એના સ્વરૂપમાં છે તો કઈ વાંધો નહીં અમે આપણે છેલ્લે મૂકવાની હતી ને ભાઈ કિંમત સિક્સ ની ઝીરો આઈ ફોર પાઈ થેન્ક યુ આ રૂટ થ્રી બાય ટુ બસ છેલ્લું સ્ટેપ છે એના જો છેદનો છેદ અંશમાં જાય આ બગડો ઉપર જાય છ દુ બાર બરાબર છ દુ બાર થઈ જાય ઉપર ને ચાર તેરી બાર એટલે ઉપર કેટલા આવે ત્રણ આવે શાંતિથી વિચારજો ત્રણ ની ઝીરો આઈ ના છેદમાં આ ચાર ને આપણે ઉડા નહીં ફરી રહી કહું છું બગડો ઉપર જાય એટલે છ દુ બાર ચાર તારી બાર એટલે ત્રણ આવી ગયા ચાર વાગ્યા ગયા છે ખાલી કેટલા આવી ગયા પાય અને ઓલા રૂટ થ્રી શું છે રૂટ થ્રી પાય એ હજી તમારે સાદરૂપ આપવું હોય તો ઉપર ત્રણ એટલે શું થાય રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી બે વાર થાય એક વાર ઉડી જાય તો ફાઇનલી તમને શું મળે બી ઓફ ઓ બરાબર રૂટ થ્રી મી ઝીરો આઈ ના છેદમાં પાય એ। ચલો ભાઈ આન્સર ચેક કરી લઈ રૂટ થ્રી મી ઝીરો આઈ ના છેદમાં પાય એ ના જવાબ આવી ગયો એના સ્વરૂપમાં મસ્ત એમ સી ગયો હતો આપણે જોવો જોઈએ આમાં ઘણું બધું શીખવા મળ્યું હતું। ચલો નેક્સ્ટ આપણે વાત કરી આગળના એમ સી ગયો ચલો ભાઈ નેક્સ્ટ એમ સી ગયો જોવો જોઈએ આમાં પણ તમને રકમ જ આપી છે ફિગર આપણે બનાવવાની એટલે રકમ ખાસ સમજવાની છે એક જ લાઈનની રકમ છે ધ્યાન આપજો ભાઈ કેપિટલ એલ લંબાઈના જેમાં જેમ આપ્યું એમ જ લેવાનું કેપિટલ એલ લંબાઈના અને એ ત્રિજ્યા ધરાવતા કેપિટલ લંબાઈના એ ત્રિજ્યા ધરાવતા આઈ આઈ પ્રવાહ ધારિત બરાબર સોલેનોઇડ સોલેનોઇડ આવ્યો ભાઈ સોલેનોઇડ ની ઓપ્શના જો આમાં તમને હિટ આપી જાય ભાઈ છેડા પણના બિંદુ મેં તમને રિવિઝન ડ્રાઈવ કરવા આવી ગયો છેડો શબ્દ આવે લેફ્ટ ખૂણો સુધી ગયો જીરો જો કામ થઈ ગયું છેડા પણના બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર બી બહુ મસ્ત એમ થઈ ગયું છે એકદમ નાનો એમ થઈ ગયું છે પણ લોજિક વાળો છે બરાબર ફરીથી રિપીટ કરું છું આ લોકો એમ કહેવા માંગે છે ભાઈ કે ભાઈ અહીંયા એ લંબાઈ ત્રિજ્યા આઈ ત્રિજ્યા એ પ્રવાહ આઈ અને સોલેનોઇડ છે એના છેડા પરના બિંદુ એના પર ક્ષેત્ર તમારે ગોતવાનું છે તો તમને એમ થાય ભાઈ આ તો કિસ્સો તમને કરાવ્યો જ છે કે સોલેનોઇડ હોય તો એનું સૂત્ર છે મૂની બાય ટુ સાઈન થીટા વન વત્તા સાઈન થીટા ટુ ઇત થાય ક્યાં ના છે પણ છેડા પરનું બિંદુ હોય તો એક ખૂણો ઝીરો લઈ લેવાનો બીજો થીટા પણ આ વખતે જવાબ છે તમારે એલ અને એ ના સ્વરૂપમાં લેવાનો છે એટલે આપણે ગણતરી કરવી પડે બરાબર બાકી તો જવાબ કહી જાય મૂની બાય ટુ સાઈન ઝીરો વત્તા સાઈન થીટા પૂરું થઈ ગયું બરાબર અહીંયા તમારે કિંમત મૂકવી પડશે પણ બે જ મિનિટ સાથે જોવો જોઈએ
આપણે પહેલા શું કરી નાખી, આપણે શીખાતા એ પ્રમાણે બરાબર સોલેનોઇડ દોર નાખી જોવો જોઈએ ફટાફટ. રેડી છે? એનું આપણે ક્ષેત્ર દોર નાખી જોવો જોઈએ ફટાફટ. પછી આપણે કીધું છે ને ભાઈ એની અક્ષ, રેડી, આ શું દોર નાખી એની અક્ષ, અક્ષ પરના છેડા પરના બિંદુ પર. ચલો અહીંયા આપણે છેડો દોર નાખી પી. અમારે શું કરવા છે ભાઈ, બી ઓ પી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. રેડી છે? હવે ખાસ ધ્યાન આપજો, આની લંબાઈ કેટલી આવી છે ભાઈ? એલ. આ વખતે આપણે બધું વ્યવસ્થિત દોરવું પડશે કે નહીં? અને એની અહીંયા લખી નાખી. ચલો તમને એની ત્રિજ્યા કેટલી આવી છે ભાઈ? એ. એટલે લંબઅંતર થઈ ગયું, આ તમારું ઓટોમેટિક લંબઅંતર આવી ગયું, સમજાય? હવે મેં શું કીધું હતું, બે છેડા છે એનાથી તમારે ખૂણો બતાવવાના. આ છેડાનો આ છેડા સાથે ખૂણો કેટલો થાય? ઝીરો થઈ જાય, તો તમને ખબર જ છે. બીજો છેડો ક્યાં છે સામે દેખાય? આ છેડો, એનો ખૂણો ક્યાં બતાવવાનો? બિંદુ પી પાસે, લંબ સાથે. ઓટોમેટિક લંબ થઈ જાય, અહીંયા બતાવવાનો. જો આ તમારો થીટા ટુ બરાબર શું થાય? થીટા. લ્યો ચલો હવે શું લખશો ભાઈ? સોલેનોઇડનું સૂત્ર. તમારું ધ્યાન ખેંચવા માટે થોડુંક તમને લખી આપું છું ટૂંકમાં, કે ભાઈ સોલેનોઇડ માટે આખું એનું સૂત્ર શું ભાઈ? હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું હતું, મ્યુ ઝીરો એન આઈ બાય ટુ, જેની આપણે શોર્ટકટ હોય તેથી મુની બાય ટુ, કાઉન્સમાં સાઈન થીટા વન વત્તા સાઈન થીટા ટુ, બસ બે જ મિનિટનું કામ છે. શું હશે? બી ઓ પી બરાબર મુની બાય ટુ કાઉન્સમાં. ચલો ભાઈ છેડાની વાતો હોય, છેડાવાળો બિંદુ સુધી આવે ભાઈ, આ લંબ સાથે ઝીરોનો ખૂણો બનાવે અને બીજો બિંદુ કેટલો બનાવે? તો કે થીટા. ને શું લખો ભાઈ? સાઈન થીટા. માટે બી ઓ પી બરાબર શું હશે જોવો જોઈએ, મ્યુ ઝીરો એન આઈ ના છેદમાં બે. ચલો સાઈન ઝીરો ઝીરો થશે. હવે લોજિક સુધી સમજાઈ ગયું, તમારે સાઈન છે આ વખતે લખીને બતાવવો પડે. ચલો સાઈન એટલે શું ભાઈ? સામેની બાજુ છેદમાં કર્ણ. આ થીટાની સામેની બાજુ શું થાય? કેપિટલ એલ. ખાસ ધ્યાન આપજો ભાઈ, ના છેદમાં કર્ણ દેખાય. આ કર્ણ છે એ કઈ રીતે ગોઠવો? તો કે બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એસ સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર એનું વર્ગમૂળ. સમજાય? તો કર્ણ કેટલો થાય? એલ સ્ક્વેર વત્તા એસ સ્ક્વેર એના વર્ગમૂળ જેટલો થાય. દેખાય? આ એટલે આપણે સમ કર્યો છે, એલ સ્ક્વેર વત્તા એસ સ્ક્વેર. તો આ સમમાંથી તમે બીજા બે પાંચ એસ સોલ્વ કરી શકો ભાઈ, આ એટલે કરાવ્યો છે બરાબર. આમાં તમને એલ, આ એ, પછી પ્રવાહ, એ બધાની કિંમત, આટાની સંખ્યા, આ બધું આપી અને ઓલરેડી આવા એમસીક્યુ પૂછાયેલા છે બરાબર, એ તમને કહી શકે છે. તમારે ખાલી હવે કિંમત મૂકવાની રહી. લ્યો આ આવી ગયો જવાબ, શું હશે ફાઇનલી? બીઓ પી બરાબર મુની ઇન્ટુ એલ ના છેદમાં ટુ અંડર રૂટ એલ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર બરાબર. ચલો હવે આપણે સોલ્વ કરી, જી એડવાન્સમાં પૂછાયેલો બહુ જ જોરદાર એમસીક્યુ અને ફૂલ લોજિક સાથે ફટાફટ એકથી બે મિનિટમાં સોલ્વ થઈ જાય એવી ટેકનિક છે બરાબર છે. તો છેલ્લો એમસીક્યુ આ વિડીયોનો સોલ્વ કરશું અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ બીજા એમસીક્યુને સ્ટાર્ટ કરશું. રેડી? ચલો ભાઈ તો છેલ્લો એમસીક્યુ જોવો જોઈએ. આમાં તમને સ્ટાર આપેલો છે, આ એમસીક્યુ ઓલરેડી જી અથવા જી એડવાન્સમાં પૂછાયેલો છે બરાબર. આમાં તમને સ્ટાર આપેલો છે, આ રીતે જોવો જોઈએ. ફટાફટ આપણે દોરી નાખીએ અને રેડી? ચલો ભાઈ જોવો જોઈએ શું વાત લાગી. હવે તમારે સમજી ગઈ છો, એના કેન્દ્ર ઉપર ધ્યાન આપજો ભાઈ, એના કેન્દ્ર ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. આ જે આપણો સ્ટાર છે એ પ્રવાહધારિત સ્ટાર છે, આમાં બીજું કાંઈ એટલે કાંઈ નથી. એવું એક વસ્તુ આપી છે તમને કહી દઉં બસ, આમાં તમને અંતર આપ્યું છે ફોર એ, સિમ્પલ મેથેમેટિક લગાડવાનું છે. પણ આ સમ તમે ઘણા બધા રસ્તાથી સોલ્વ કરી શકો છો, હું તમને ઇઝીમાં ઇઝી ટેકનિક આપું છું, ખાસ ધ્યાન આપજો બરાબર છે. હવે આ તમને અંતર ફોર એ આપ્યું છે ને, એ તમને લંબ અંતર લેવામાં કામ આવશે. અહીંયા ટોટલ આ પ્રવાહ તમે આની અંદર બતાવી દો, સમજાય આ રીતે? એટલે આવા ટોટલ કેટલા તાર છે એ તમે ગણો જોઈ, ત્યાં હું પ્રવાહ બતાવી દઉં. હાલો બસ, આવા કેટલા તાર થયા જોવો જોઈએ? ટોટલ 12 તાર થશે. કેટલા? 12 તાર.
એક બે આવા કેટલા ત્રિકોણ થાય? આ એક બે ત્રણ ચાર પાંચ ને છ ત્રિકોણ થાય, છ દુ ને બાર, આવા બાર તાર છે. તમારે અહીંયા પરિમિત લંબાઈના તારનો જ કન્સેપ્ટ. જો ભાઈ મેં તમને રિવિઝન કરાવ્યું, લાસ્ટ વિડીયોમાં શીખવાડ્યું હતું, એ જ કન્સેપ્ટ થી આ ટર્મ થશે. તમને જોઈને ખબર નહીં પડે, એ જ કન્સેપ્ટ થયો. જો હવે બહુ મજા આવશે, ધ્યાન આપજો. આપણે ગમે એ એક તાર સોલ્વ કરવાનો છે, એટલે લોજિક કોને કહેવાય? પછી તો તમારે ગુણ્યા બાર કરવાના છે. અને આમાં છે ને ભાઈ, ઈ ઓલો જે મેં તમને કન્સેપ્ટ શીખડાવ્યો હતો કે બિંદુ છે એ તાર ની રેન્જ ની બહાર હોય ને લાગુ પડે. ગમે તમારે તાર લેવાની છૂટ છે, આ તાર માટે આ બિંદુ રેન્જ ની બહાર જ થાય. જોઈ લો, આ તાર માટે પણ આ બિંદુ રેન્જ ની બહાર જ થાય, આ તાર માટે આ બિંદુ રેન્જ ની બહાર જ આવે. બરાબર? તો ગમે એક તાર સોલ્વ કરી, જે ગણિતની દ્રષ્ટિએ સરળ પડે, આને આપણે સોલ્વ કરી. ચલો જોજો, બીજી એક સલાહ આપવાની સાંભળજો. કે હમણાં મેં તમને કેમ શીખડાવ્યું કે ચોરસ હોય તો ચાર ભાગ થાય, ષટકોણ હતા યાદ છે, ષટકોણ ટોટલ કેટલા થતા હતા? છ ભાગ થતા હતા. પછી એક ભાગનો ખૂણો લીધો તો આપણે સાઈઠ. એવી રીતના મારો ભાઈ અહીંયા કેટલા મેં તમને ગણાવ્યા? બાર ભાગ થાય. તમારે ટ્રાય કરી લેજો. બસ એક કામ કરું, તમને દોરી જ દઉં, રેડી છે? અહીંયા બતાવવાનો મારો ભાઈ આ રીતે. ટોટલ કેટલા થશે ભાઈ? તમે ટ્રાય કરી લેજો, ભલે વાર લાગે, પછી તમારામાં કઈ વિચારવાનું જ નહીં આવે. બરાબર? કેટલા ભાગ થશે? ટોટલ બાર ભાગ થશે. હવે તો તમે માનશો કે નહીં, રેડી છે? એમાંથી આપણે તમે એક ખૂણો લેશો એટલે કેટલો થશે? ઓકે, ટોટલ 360 હોય, આખું ચક્કર કેટલાનું હોય? 360. એને ભેગા તમે બાર કરો, દી બાર તેરી 36, કેટલા આવશે? 30 આવશે. યાદ રાખજો, એક ખૂણો ગમે એક ખૂણો ગમે બે ની વચ્ચે એક ખૂણો 30 નો થશે. ટોટલ કેટલા થાય? 12 તેરી 36, 360 થઈ ગયા. શાંતિથી વિચારજો. હવે આપણે ગમે એક તાર સોલ્વ કરવાનો છે. કેટલો? ગમે એક તાર. હવે હું આજે વચ્ચેનું મેં દોર્યું છે એને કાઢી મૂકું છું. બરાબર? તમારા નોટ સાથે હું મોકલાવીશ જ, અને પછી ગમે એક તાર સોલ્વ કરવાનો છે ને ભાઈ, એ સોલ્વ કરી. હવે તમે માની લીધું ને ગમે એક ખૂણો કેટલો થશે? 30 નો. રેડી? તો ચલો ભાઈ, તમારા માટે મેં રેડી જ રાખ્યું છે, જોવો જોઈએ. બસ હતાનિયા પાછા આવી ગયા આપણે. ચલો, મેં શીખવાડ્યું વિવિધ નિયમનું પાલન કરવાનું. આપણે આ એક તાર ઉપર ફોકસ કરી દઈએ. 100% તમને આવડશે કંઈ જ નથી. આ તારની આ બિંદુ રેન્જની બહાર છે કે નહીં, આ પ્રવાહધારિત છે ના રેન્જની બહાર છે કે નહીં જોવા દે. શું કરશું? ઓકે, આપણે બે છડા સાથે બિંદુ નડર દેવાનો, કીધું હતું કે નહીં? અને પછી લંબ દોરો પડે કે નહીં? લંબ કેમ દોરાય? આપણી ટેકનિક. આ તારને કાં તો આગળ લંબાવો કાં પાછળ. ક્યાં લંબાવાય ભાઈ? પાછળ. બરાબર છે કે નહીં? જોવા દે. અને આ શું થઈ ગયું તમારું લંબ અંતર? ચેક કરો. હવે સમજાણું ભાઈ, આ અંતર તમને કઈ રીતે કામ આવશે? એ બરાબર જોવા રીતે. પછી અહીંયા શું થાય? એ જ થાય. અહીંયા એ ના, અહીંયા એ થઈ ગયા. ચાર એ ફોર એ થઈ ગયા કે નહીં? ચલો, અહીંયાથી આપણે થોડું ઉપર નીચે થઈ ગયું. જો બાકી કાંઈ નથી, આ અંતર આખું એ થાય, ખ્યાલ આવે? તો ચલો, આપણું કામ શું થઈ ગયું ભાઈ? કે લંબ અંતર તો તમને ઓટોમેટિક મળી ગયું. એ અહીંયા કેટલાનો ખૂણો થઈ ગયો? 90 નો. હવે આપણી સિસ્ટમ શીખવાડી દીધી. મેં શું કીધું હતું કે દરેક ખૂણો 30 નો થાય, કીધું હતું કે નહીં? બરાબર છે? તો ધ્યાન આપજો ભાઈ. હવે આ બિંદુ છે, આ બિંદુ એનો લંબ સાથેનો ખૂણો બતાવો. જોઈએ શું કીધું હતું? દરેક ખૂણો 30 ના થાય. 29 આવે તો પાછું લંબાવી દઉં. બસ દરેક ખૂણો 30 ના થઈ ગયા. અહીંયા 30 થાય, અહીંયા 30 થાય. પછી આ શું હોય ભાઈ? 30 જ હોય. પણ મેં શું શીખડાયું હતું ભાઈ? કે લંબ સાથે ખૂણો લેવાનો. આ ખૂણો 30 થઈ કોની સાથે? આ રેખા સાથે. તો આ આખો ખૂણો 30 કેટલો થાય? 60. શાંતિથી વિચારજો. નિયમની નિયમ, આ છેડાને આ બિંદુ સાથે જોડો જોઈએ. એને આ લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 60. મોટો ખૂણો પહેલા લેવાનો, વચ્ચે માઇનસ કરવાનો, યાદ છે? અને આ છેડાની જે લાઈન છે બિંદુ સાથે, એને આ લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 30. એ પછી લેવાનો. કામ થઈ ગયું. ને રેન્જની બહાર છે એટલે કયો કિસ્સો આવશે ભાઈ? માઇનસ આવે. એટલે મેં તમને રિવિઝન કરાવ્યું હતું ભાઈ. ભલે વાર લાગે, આવડતું હોય તો એ જોઈ લેવાનું. જો પૂરું બી ઓફ ઓ બરાબર 12 ગુણ્યા બી ઓફ ઓ બરાબર 12 તાર છે ને, એક નહીં 12 તાર, બધામાં તેમ જ થાય. 12 ગુણ્યા શું હશે સૂત્ર ભાઈ? બી ઝીરો આઈ ના છેદમાં 4π આવે. કેટલું થશે? સાઈન થીટા 2 માઇનસ સાઈન થીટા 1. જોયું? મોટો ખૂણો પહેલા અને વચ્ચે શું આવે? માઇનસ 12 એને ગુણ્યા મી ઝીરો આઈ ના છેદમાં 4π આર. ચલો, મેં તમને એકદમ શાંતિથી પરફેક્ટ શીખવાડ્યું છે કે મોટો ખૂણો કેટલો થશે? 60. બીજો કેટલો થશે? 30. કેટલા એમસીક્યુ આવા સોલ્વ કર્યા?
બરાબર. હવે તમને ખ્યાલ હોવો જોઈએ ખૂણા કઈ રીતે લેવા. બસ પતી ગયું, એક કે બે મિનિટ નું કામ છે. બી ઝીરો બરાબર બી ઓફ ઓ બરાબર મી ઝીરો આઈ ના છેદમાં 4 બાય. ચલો સાઇન સાઇન કેટલા થાય? √3/2 થાય. વિચારો √3/2 માઇનસ સાઇન 30 કેટલા થાય? 1/2. બસ પતી ગયું. હવે ધ્યાન આપજો ભાઈ, આ બગડો શું કરી લઈ 12, એટલે 4 2 8 થઈ જાય. એ કેટલા આવશે? 12/8 √0/4π. હા, આ એટલે મેં કીધું લંબમંતર. લંબમંતર કેટલું છે? અહીંયા એચ છે, એ તમને હીટ માં આપ્યું હતું. ટોટલ 4 યાદ છે. ત્યાં શું હશે ભાઈ? એ અને પાછળ કેટલું હોય કૌંસમાં? √3-1. હવે ભાઈ આપણે એકવાર ચેક કરી લઈએ કે આમાં છેદ ઉડાડ્યા છે કે નથી ઉડાડ્યા. બરાબર છે. ઓકે, આમાં છેદ છે બરાબર, એ ઉડાડેલા જ છે. અહીંયા આપણે 4 2 8 કીધા ને ભાઈ, એટલે આ 4 નીકળી જાય ને. બરાબર છે. તો ચાલો આપણે શું કરી, છેદ ને ઉડાડી દઈ. અહીંયા જવાબ છે ને એ ઉપર 6 સ્વરૂપમાં આપ્યો છે. તો આપણે 6 માટે શું કરશું? 2 વડે ઉડાડશું. 2 6 2 6 શું થશે? 12. કેટલા થયા? 6 0 આવી થયું, સમજાય? અને 2 6 કેટલા થયા? 8. એટલે કેટલા થયા? 4π. હજી પણ છેદ ઉડે જ છે. આમાં જે ઓપ્શન આપ્યા હોય, ઓપ્શન એ પ્રમાણે આપણે લેવું પડે ને ભાઈ. આવું એને શું કામ રાખ્યું ખબર છે? કારણ કે છેદમાં 4π વાળું સૂત્ર છે ને, એમને એમ જ રહીએ ને, એટલા માટે જોયું. જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત એમ થઈ ગયો, આપણે સોલ્વ કર્યા, એટલા માટે પરફેક્ટ રિવિઝન કર્યું હતું. નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી આગળ વધી, હવે આના કરતા અલગ એમ થી સોલ્વ કરશું. અહીંયા આપણે મોટા ભાગના પરિમિત લંબાઈનો તાર હોય કે સોલેનોઈડ હોય, એના માટેના કન્સેપ્ટ મેં સીધી પૂરા કરી નાખ્યા. બરાબર. આમાં પણ કોઈને વિશ્વાસ આવી શકે એક નજરે કે આમાં પણ પરિમિત લંબાઈના તારનો કન્સેપ્ટ આવે. એ પાછો ગયો ઓલા માઇનસ વાળો. હવે આપણને સૂત્ર કોઈ જોયું જ કહ્યું ન હોય તો આ તમને ના આવડે. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી આગળ વધશું. રેડી? તો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.